કેમ છો ભાઈ? આજે આ ક્ષણે એવી જગ્યાએ આપણે પહોંચી ચૂક્યા છે કે પેલી પંક્તિ યાદ આવે છે કે અહીંથી જવાય ક્ષણ તરફ અને અહીંથી સદી તરફ. મહા લાઈવ જેમિંગ નો આજનો ચોથો અને આખરી દિવસ અને આ અવસર આજે અહીંયાથી જરા જુદી રૂપરેખા તરફ વળવાનો છે. આ અવસર એટલે જલસોના બે યાદગાર વર્ષ પૂર્ણ થવાની ખુશી. જલસો 27 એપ્રિલ 2017 ના દિવસે અમે લોન્ચ કર્યું હતું, પ્રસ્તુત કર્યું હતું, અને આજે 28 એપ્રિલ 2017 ના દિવસે અમે લોન્ચ કર્યું હતું અને આવતીકાલે બરાબર એને 2 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એ ખુશીમાં આજે શબ્દો તો ભેળસેળ થઈ જ રહ્યા છે, પણ ઘણી બધી વાતોની પણ યાદગીરી એક સાથે સાથે ચાલી રહી છે. 2 વર્ષ પૂરા થઈ રહ્યા છે એની ખુશીમાં અમે આ આયોજન કર્યું, 4 દિવસ સળંગ લાઈવ જેમિંગનું. પહેલા દિવસે જિગરદાન ગઢવી, બીજા દિવસે દમયંતીબેન બરડાઈ, ત્રીજા દિવસે રણજીત વાંક, અને આજે આપણી સાથે એક ભવ્ય નામ પણ જોડાયું છે. આપ સૌનું સ્વાગત છે. આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. હું નૈષદ આપ સૌનું સ્વાગત કરું છું અને ખૂબ 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 આભાર માનું છું આટલો બધો પ્રેમ વરસાવવા બદલ, આટલી બધી હૂંફ આપવા બદલ, એટલો બધો હરખ તમે કર્યો છે, એટલો બધો અમને પહોંચ્યા છે, અમને વધાવ્યા છે આ 2 વર્ષ દરમિયાન કે એની કોઈ સીમા નથી, એની કોઈ વાત થઈ શકે એવું મારું ગજું નથી. આજે તો આમ ગદગદ થઈ જવાય એવી લાગણીઓ અંદરથી ઉછળકૂદ કરી રહી છે, કારણ કે મહા લાઈવ જેમિંગ અને એ રીતે જલસોના 2 વર્ષ પૂર્ણ કરવાનો અવસર ઉજવીએ છીએ ત્યારે આજના ચોથા દિવસે આપણી સાથે એક એવા કલાકાર કે જેમનું તો ખરેખર એવું કહી શકાય જેમના માટે કે સિર્ફ નામ હી કાફી હૈ, એક એવા કલાકાર કે જેમણે આજના યુવાનોને ઘેલું લગાડ્યું છે. એટલું બધું પાગલપન છે એમના નામે કે લોકો ક્યાં ક્યાંથી ને કેવી કેવી રીતે એમને જોવા ને સાંભળવા આવે છે એ વાતની તો કહાણીઓ થઈ શકે. એમના કેટલાક ગીતો ખાસ લોકપ્રિય છે અને કેટલાક લોકગીતો એમના કંઠમાં જે રીતે સુહામણા સાબિત થાય છે આપણને એમ થાય કે ધીસ ઇઝ અ ગિફ્ટ, આ ભગવાનની દેન છે. એક સ્વનામ ધન્ય વ્યક્તિત્વ આજે આપણી સાથે, ખૂબ લોકપ્રિય, ખૂબ જ પોપ્યુલર, ખૂબ અનુભવી અને આવડતથી સજ્જ પ્રતિભા સંપન્ન, મારી સાથે આજના મહા લાઈવ જેમિંગના ચોથા દિવસે સ્વાગત કરો દિલથી પ્રેમથી આજના આપણા કલાકાર અતિ લોકપ્રિય જિગ્નેશ કવિરાજને. આ કલાકાર માટે તો જરા જોરથી અમારી સિગ્નેચર ટ્યુન, તમે પણ જ્યાં પણ હો ત્યાંથી એ ટ્યુન કહો તો ટ્યુન, ને નોઈઝ કહો તો નોઈઝ, ને વોઇસ કહો તો વોઇસ, એ બધું ત્યાંથી તમારે પણ કરવું પડશે. જિગ્નેશ કવિરાજ માટે કેન વી મેક સમ નોઈઝ ઇન ધ હાઉસ? ભાઈ આજનો માહોલ જરા જુદો છે, જરા જુદી રીતની કેફિયત ને આજે અહીંયાથી તમારા સમક્ષ વહેતી મૂકીશું ત્યારે એટલા બધા લોકગીતો ગાવાના છીએ, કેટલા બધા જિગ્નેશભાઈના પોપ્યુલર ગીતો પણ આપણે ગાવાના છીએ, કારણ કે એમના કેટલાક લોકપ્રિય ગીતોની સાથે સાથે લોકગીતોનું પણ એમનું એટલું બધું બળકટ અભ્યાસ છે ને એટલું બધું એમને ખબર છે ગાવું છે કે આજે આ 2 કલાક કદાચ ઓછા પડે. એમને પણ અમે 5-10 મિનિટ લેટ છીએ અને મને વિશ્વાસ છે કે આ 2 કલાક તમને બહુ મજા પડશે. ખૂબ બધી વાતો કરવી છે, ખૂબ બધું તમારે પણ જિગ્નેશભાઈને કહેવું હશે, મારા મારફતે જ કહી શકાશે એટલે હું વચ્ચે વચ્ચે આવતો રહીશ. તો ચાલો, જલસોના 2 વર્ષના પૂર્ણ થયાની ખુશીમાં મહા લાઈવ જેમિંગના મહા અવસરના આજે ચોથા દિવસ અને આખરી દિવસે જિગ્નેશ કવિરાજને ફરીથી આપણે સ્વાગત કરીએ, ફરીથી આવકારીએ ને એમના તરફ આગળ વધીને પહેલી પ્રસ્તુતિ માણીએ. જિગ્નેશભાઈ આપનું ખૂબ 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 સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ અગેન. તમે પહેલા પણ અમારે ત્યાં આવ્યા હતા ત્યારે પણ અમારું આખો મંચ તમે ધમધમાવે, તો આજે કેવી રીતે શરૂઆત કરવી? આજે તો પહેલા જલસોને 2 વર્ષ પૂર્ણ થયા છે તો મારા તરફથી મારા પરિવાર તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મારા ચાહકો તરફથી પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું બધા વતી, અને માતાજી આ ચેનલને અને ખૂબ આગળ વધારે એવી માતાજીને પ્રાર્થના કરું છું. અને અહીંયા આજે ઘણા લોકોની ફરમાઈશો આજે એવી રીતે, મને તો આજે સવારથી બધા લોકો મારા મોબાઈલનો ફોન આવતા હતા, મેસેજ આવતા હતા કે ભાઈ આ ફરમાઈશ પૂરી કરજો, આ ફરમાઈશ પૂરી કરજો, એટલે
હું તો જોઈ શકતો નથી કારણ કે એ ફરમાઇશ લિસ્ટ તમારી જોડે હોય, તો મને જે જે ફરમાઇશ હોય કહેતા રહેજો, પણ શરૂઆત આપણે એક લોકગીતથી કરીએ. ચાલો. અમે જેની જોતા વાટડી જ રે, અમે જેની જોતા વાટ અને રૂડા માનવી આજે જલસો માં મળ્યા, એ પછી ઉગડા અયાના અરે રે એવા કામ ના પડે કુચી તણા, જો બન્યું આજે આયું ને કાલ જાશે, જો બન્યું કાલે જાતું રહેશે, જો બન્યું આજે આયું ને કાલ જાશે, જો બન્યું એ કાલે જાતું રહેશે, જો બનિયાને આટિયાળી પાગડી મરાખો, જો બન્યું કાલે જાતું રહેશે, જો બનિયાને આટિયાળી પાગડી મરાખો, જો બન્યું એ કાલે જાતું રહેશે, જો બન્યું આજે રાજું ને કાલ જાશે, જો બન્યું કાલે જાતું રહેશે, જો બન્યું કાલે જાતું રહેશે, જો બન્યું એ કાલે જાતું રહેશે, જો બન્યું આજે આવ્યું ને કાલે જાશે, કે જો બન્યું કાલે જાતું રહેશે. આમાં આવું છે કે આ વાત તો અમને એટલી જ લાગુ પડે છે, કારણ કે આ મહા લાઈવ જેમિંગ નો ઉત્સવ ઉજવવાની નક્કી કર્યું ત્યારે તો ખબર નથી કે આ દિવસો આવી રીતે આવશે ને આમ જતા રહેશે. હજી તો અમને એમ હતું કે હોહો ચાર દિવસ છે ને, જિગ્નેશભાઈ આવવાના છે ને, જીગર આવવાના છે ને, દમયંતીબેન આવવાના છે ને, રણજીતભાઈ આવવાના છે, અને આજે ચોથા દિવસે અમે પહોંચી ગયા છે. અને આપણી સાથે જે લોકો હમણાં જોડાયા છે એમને ખાસ જાણ કરીએ કે જિગ્નેશ કવિરાજ અમારી સાથે છે જલસોના મહા લાઈવ જેમિંગ ના આ ચોથા દિવસે. તમે જે જિગ્નેશભાઈની આંગળી પકડીને અમારી સાથે આવ્યા છે એમને મારે ખાસ કહેવું છે કે આ જલસો છે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. આ મ્યુઝિક એપ્લિકેશન છે જેમાં ગુજરાતી ગીતો જ છે, માત્ર ને માત્ર ગુજરાતી ગીતો. એટલે તમારે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. આટલી બધી સંખ્યામાં અને આટલા બધા લોકો જ્યારે અમને જોઈ રહ્યા છે ત્યારે હું ઈચ્છા રાખીશ કે તમે આ એક નવીન વિચારને વધાવી લો. આમાં જિગ્નેશભાઈના અઢળક ગીતો છે, બીજા કેટલાય લોક સંગીતકારોના ખૂબ બધા ગીતો છે, તમને ગમે એવા ગીતો છે આમાં, બરાબર. અને જિગ્નેશભાઈ સાથે અમે એક ખાસ ગીત કર્યું છે એ પણ આમાં બહુ જ લોકપ્રિય થઈને વળ્યું છે, એટલે આપણે એ પણ સાંભળીશું અને બીજા ઘણા બધા ગીતો સાંભળીશું. તમારી ફરમાઈશની પણ વાત કરીશ, પણ એટલે જિગ્નેશભાઈ શું કરું, સીધી ફરમાઈશો લેવા માંડું કે તમે હજી એકાદ કંઈક ગાશો ને પછી આપણે લઈએ, એવું કરીએ ફરમાઈશ આપણે પછી લઈએ. હા પછી લઈએ, નવું સાંભળે ત્યાં સુધી મીનવાઇલ તમે જલસો ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર ને એપ સ્ટોર પરથી, અને લોકોને જણાવો કે જિગ્નેશભાઈ અમારી સાથે જોડાયા છે. બધાને શેર કરો આ સેશન હમણાં ને હમણાં તાત્કાલિક. યસ, આજે એક કીર્તન મને બહુ ગમે છે અને પરમ પૂજ્ય મોરારી બાપુ આજે કથામાં આફ્રિકામાં એમને ત્યાં કથામાં બાપુએ ગાયું હતું અને મને ખૂબ ગમે છે,
અને બાપુ મારી પણ ત્યાં યાદી કરી હતી એટલા માટે આ કીર્તન ગાઉં છે. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, નંદલાલા ને માતા નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, નંદ બાવા ને માતા યશોદાજી સાંભરે, મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, સોના ના તાળ નહીં સોના ના કાટોરા, સોના ના તાળ નહીં સોના ના કાટોરા, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, કાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, નંદ બાવા ને મારા નંદ ના લાલા ને, નંદ બાવા ને માતા યશોદાજી સાંભરે, એ મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. વાહ જલસો, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, નંદ બાવા ને મારા નંદ ના લાલા ને, નંદ બાવા ને માતા યશોદાજી સાંભરે, મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, એ મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, નંદ બાવા ને મારા નંદ ના લાલા ને. વાહ 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 ભાઈ વાહ, આજે તો કંઈક જુદો જ રંગ છે. કવિરાજની પાસેથી અમે જ્યારે છેલ્લે આ સ્ટુડિયોમાં એક લાઈવ જેમિંગ સેશન કરાવ્યું હતું ત્યારે તો કેટલાક એમના કંઠે પેલા જે તૂટેલા દિલોના જે ગીતો છે ને લોકપ્રિય, એ સાંભળ્યા હતા. અને એ વેલેન્ટાઇન્સ ડે નો અવસર હતો મને યાદ છે, અને એ દિવસે પણ આટલી બધી સંખ્યામાં જ્યારે બધા જોડાયા હતા ત્યારે અમે એવા ગીતો ખાસ ગાયા હતા.
આજે પણ થોડાક એવો એવો રંગ આવશે, એમને અનુકૂળ હશે, એમને મજા પડશે, એ ગીતો ગાવાના છે. પણ આજે એમના કંઠે કેટલાક લોકપ્રિય લોકગીતો પણ આપણે સાંભળવાના છે, જેમાં એમને એમનું ખાસ પ્રભુત્વ છે. ખાસા સમય થી લોકગીતો સાથે સંકળાયેલા છે અને ખૂબ સરસ રીતે લોકસંગીતને પરફોર્મ કરે છે. આવા સરસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું નૈષદ અને આ છે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. તમે અમારા સુધી જો જિગ્નેશભાઈનું નામ સાંભળીને આવ્યા હો તો હવે અમારું નામ પણ ગોખી લો. જલસો છે આ, એટલે એક ગુજરાતી મ્યુઝિકની એપ્લિકેશન છે. એમાં ખૂબ બધા માત્ર ને માત્ર ગુજરાતી ગીતો છે, માત્ર ને માત્ર. લોકસંગીતનો તો એટલો બધો અંદર અમે ઠઠારો કર્યો છે કે તમે થાકી જશો ફંફોસતા ફંફોસતા. લગભગ 20,000 વધારે ગીતો એમાં છે, 1940 લઈને 2019 સુધીના. એટલે દરેકે દરેક લોકગીત એની ઓરિજિનલ ક્વોલિટી સાથે એમાં છે. બરાબર, હવે રહી વાત તમારી ફરમાઈશુંની, તો હવે એટલા બધા લોકો છે કે આ બધાના વિશે તો વાત કરવી મારાથી શક્ય છે નહીં. હું તો પણ વચ્ચે વચ્ચે જે બોલું છું, કોકનું નામ રહી જાય તો ભાઈ મારા ઉપર ગુસ્સે ના થશો. આમાં આ શક્ય જ નથી. હજી તો હું બોલવા જઉં ને પહેલાં તો 10-15 ગાયબ થઈ જાય. છતાં જે જે લોકો પહેલેથી જોડાયા છે એમની વાત કરી લઉં, એટલે એમને એમ થાય કે અમે તો પહેલું કીધું તો અમારું તો નામ જ ના આવ્યું, એવું નહીં. ચાલો, ધરમસિંહ દેસાઈ કહી રહ્યા છે, મા બાપથી મોટું કોઈ નથી, અમૃતભાઈ હાથીજણ, એમની આ ફરમાઈશ આવી ગઈ છે. ભાઈ ભાઈ પછી વાહ કવિરાજ, રુદ્રરાજ વાઘેલા વાસણીયા મહાદેવથી કહી રહ્યા છે. હિતેશ ઉપાધ્યાય કહી રહ્યા છે, બિલેટેડ હેપી બર્થડે ડિયર નહીં. ઓહ, થેન્ક યુ વેરી મચ. હા, પરમ દિવસે મારી બર્થડે હતી, હું ભૂલી ગયો મારી બર્થડે ક્યારે હતી, પણ આ 4 દિવસોમાં એક હતી, 26મી. હા, ઓકે. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, જીગાભાઈ જિગ્નેશ કવિરાજનો આશિક. એમના તો હેન્ડલનું નામ જ આ છે, જિગ્નેશ કવિરાજનો. વાહ ભાઈ વાહ, ક્યાં ક્યાં ફેન. વાળીનાથ પૂજે રે એનો જમાનો આવે રે, પ્લીઝ જિગ્નેશભાઈ જોડે ગવડાવજો ને આની આ ફરમાઈશ છે. જિગ્નેશભાઈને જય મા મોગલ. મા બાપથી મોટુંનું તો કોઈ બહુ બધી ફરમાઈશ આવી છે. વીકે રાજપૂત, આનંદ પંચાલ, આ બધા જ કહી રહ્યા છે. નંદબાળા નંદલાલાનું તો ફરમાઈશ આવી ગઈ અને ગવાઈ પણ ગયું, તેજપાલસિંહ ચાવડાએ આને કીધું હતું. જય જાડિયાવીર દાદા જિગ્નેશભાઈ, એવું કોલી સહદેવ સાબરિયા કહી રહ્યા છે. હા, ઉત્તર ગુજરાતનો આવાજ. હા, રાહુલ હડગાડ આવું કહી રહ્યા છે. હાજરા હજાર માં હિંગળ, હિંગળાજમાનું આ ભજનની ફરમાઈશ છે. એસકે ડામોરની, અને પછી તો હવે બધું ચાલ્યું જ છે. હાથમાં છે વિસ્કી, મેં કીધું કેમ કોઈ આવ્યો નહીં આ તૂટેલી બાટલીઓ વાળો, એની ફરમાઈશ આવી ગઈ છે. હા કવિરાજ, મોર જાજે સાજણને તું દેશ, જીઓ હજારો સાલ, સુનલા માનું ગાવ. હા મોજ, હા, અને બેવફા સનમ તારી બહુ મહેરબાની, ના ફોન આવે તારો તો જીવ જાય મારો. ઓહો હો હો, આમાં તો હવે હું અત્યારે અટકી જાઉં, મારો જીવ લેશે આ બધા. જિગ્નેશભાઈ હવે શું ગાવું છે? તો મા બાપની બધા મિત્રોની ખાસ ફરમાઈ છે તે પૂરી કરી નાખું. બિલકુલ, કારણ કે હવે મારું ફિલ્મ પણ એ બની ગયું છે. ફિલ્મનું નામ છે મા બાપથી મોટું કોઈ નથી. તો ફિલ્મ પણ અમારા કલા મંદિરમાંથી ભગવાનભાઈ વાઘેલાએ બનાવી છે, એમાં હું પોતે હીરોમાં મને લીધો છે. અને પિક્ચર ફિલ્મ ખૂબ સરસ એવી બની છે, તો તમે ટૂંક સમયના તમે પડદે પાડશો તો મા બાપથી મોટું એ ગાઈ નાખું. આજ પૂજાશે પૃથ્વી પર બેઠા, આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. હો આજ પૂજાણા, આજ પૂજાશે પૃથ્વી પર બેઠા, આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની. મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, માત પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી. મળ્યા શીશી જેને બેડો જેનો પાર છે,
ઘર માં બેઠેલા તમારા ભગવાન છે, મળે આશીષ જેને બેડો જેનો પાર છે, ઘર માં બેઠેલા તમારા ભગવાન છે, કદી ના દુબાવીએ હૈયું એમનું, કદી ના દુબાવીએ હૈયું એમનું, ઓ ભાઈઓ બેની, અરે માત પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી, તડકામાં સુખ ની છાય છે, પગ પડે પાછા તો એ જ પૂરે હામ છે, ઓ દુખ ના તડકામાં સુખ ની છાય છે, પગ પડે પાછા તો એ જ પૂરે હામ છે, વેદ પુરાણે આ કીધું છે, દાદા ગણેશે સિદ્ધ કર્યું છે, ઓ ભાઈઓ બેની, અરે મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, માત પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી, આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા, આજ ભગવાન છે, ઓ ભાઈઓ બેની, મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, માત પિતા થી મોટું આ દુનિયામાં કોઈ નથી, મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. કવિરાજ નું આ લોકપ્રિય ગીત અને એની તો હવે ફિલ્મ આવવાની છે, એવું જિગ્નેશભાઈ નું જે કહેવું છે, એટલે તમે બધા અત્યારથી નોંધી જ રાખો આ બધી માહિતી, આ ધીમે 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 ટપોટપ તમારે ત્યાં સુધી આ બધું પહોંચવાનું છે, પણ અત્યારે તમે અમારા સુધી પહોંચ્યા છો તો એક કામ કરજો, જલસો ડાઉનલોડ કરી લેજો, પ્લે સ્ટોર અને એપ સ્ટોર ની તો તમને ખબર જ છે, તમે એમાંથી યુટ્યુબ ડાઉનલોડ કરો છો, ગૂગલ ડાઉનલોડ કરો છો, જાત જાતની એપ્લિકેશનો ડાઉનલોડ કરો છો ને, એવી રીતે આ જલસો એક એક એપ્લિકેશન છે, મ્યુઝિકની એપ્લિકેશન, જેમાં 24 કલાક 365 દિવસ તમે તમારે ગુજરાતી ગીતો સાંભળ્યા જ કરો, થાકશો નહીં. આ બધા ગીતો જિગ્નેશભાઈના જૂના પણ ગીતો અમે બધા બહુ હાચવીને રાખ્યા છે, એટલે તમે તમે તાત્કાલિક આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો બહુ મજા પડશે તમને. ઓકે, વચ્ચે વચ્ચે તમારી પણ વાત મારે કરવી જ પડશે, ખૂબ બધા લોકો જે જોઈ રહ્યા છે, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ એની ફરમાઈશ કરી છે, એક વિલન નામના હેન્ડલ ઉપરથી આવી છે, દોસ્તી સોંગ ગવડાવો એવું વીકે રાજપૂત થરાદ થી કહી રહ્યા છે, ઠાકર ધણી નું સોંગ ગમારા ગૌતમ કહી રહ્યા છે, ભાઈ નાનપણની યાદ થઈ જાય રસિયો રાસ રમે પારીન બારોટની આ ફરમાઈશ છે, મોગલની સાઈન હશે જય માતાજીની ના હેન્ડલ પરથી આ કોઈક ફરમાઈશ કરી રહ્યું છે, હા ગુજરાતના હાવજ હા સુરેશ રબારી વખાણી રહ્યા છે, જાન મારી લાખોમાં એક પણ ગાજો જિગ્નેશભાઈ, મોગલની સાઈન હશે ની ખૂબ ફરમાઈશ છે, હા તમારા એક એક શબ્દ દિલમાં લાગે હો બાકી, એન્જલ આરોહી આવું કહી રહ્યા છે, માએ કર્યા અજવાળા મોગલની સાઈન હશે એની ખૂબ ફરમાઈશ છે, દીકરી મારી લાડકવાઈ વિક્રમ ડાભી કહી રહ્યા છે, ના ફોન આવે તો મારો, ના ફોન આવે તારો તો જીવ જાય મારો, ઓકે કવિરાજ, ખૂબ બધા લોકો છે, જિગ્નેશભાઈ નૈષદભાઈ દરેક મ્યુઝિશિયન અને જલસોના દરેકે દરેક ટીમ અને ટેકનિકલને મારા અને મારા વંદન, અદભુત જલસો પડી ગયો, કોમલ મહેતા એવું કહી રહ્યા છે, માંગુ 20 આપે 30 મારો દ્વારકાધીશ, ઓ બાપા આ કમેન્ટ્સ એટલી બધી જલ્દી જલ્દી આવે છે ને જાય છે કે બોલવા વારો રહેતો નથી, પણ સંગીતકારોની ને સંગતકારોની વાત નીકળી છે તો મારે આજે જિગ્નેશભાઈની સાથે જે સંગતકારો છે એમનો ખાસ ઉલ્લેખ કરવો છે ને એમનો બધાનો આભાર માનવો છે, હું ખૂબ 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 આભાર માનું છું. તબલા ઉપર છે રાહુલ ગજ્જર, બેન્જો ઉપર
નગીનભાઈ પોપટાવાળા બેન્જો ઉપર અને નરેશ વાઘેલા પેડ ઉપર. આ દરેકે દરેક કલાકાર માટે ખૂબ બધી તાળીઓ થઈ જાય, કારણ કે એમના લીધે આ સંગીત તમારા સુધી થોડી વધારે સારી રીતે પહોંચે છે. અને તમારા માટે પણ જ્યાં હોય ત્યાંથી તમે એક કામ તો કરી જ લેજો, હું વારંવાર કહેવાનો છું, જલસો ડાઉનલોડ કરી લેજો. ચાલો સાંભળીએ, જિગ્નેશભાઈ પાસે પાછા ફરીએ અને એમને અનુકૂળ હોય મોગલની સાઈન આવે એની ઘણા લોકોની ફરમાઈ છે અને હું પોતે મોગલ માને ખૂબ માનું છું. તો મોગલની સાઈન હશે રે, જિંદગી ફાઈન હશે રે. જાય મોગલ. એ મોગલની સાઈન હશે રે, જિંદગી ફાઈન હશે રે. મોઢા પર સ્માઈલ હશે રે, જિંદગી ફાઈન હશે રે. મોઢા પર સ્માઈલ હશે રે. લોકોની લાઈન હશે, લાઈન હશે, લાઈન હશે. લોકોની લાઈન હશે રે, મારે ના ટાઈમ હશે રે. જાય 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 મોગલ, જય હો બાપ. ઓ ભગુડા ધામ મારી મોગલ માનું ધામ છે, એ બાયલા ધામ મારી મોગલ માનું ધામ છે. કબરાવ ગામ મારી મોગલ માનું ધામ છે, એ બામુસણા ગામ મારી મોગલ માનું ધામ છે. એ લોકોની લાઈન હશે રે, મારે ના ટાઈમ હશે રે. જાય મોગલ. એ હોલમાની સાઈન હશે રે, જિંદગી ફાઈન હશે રે. મોગલની સાઈન હશે રે, જિંદગી. અને મિત્રો, મોગલની સાઈન હશે તો જિંદગી ફાઈન હશે. તો એક તમને હાર્દિક આમંત્રણ આપું છું આજે જલસોના પેજ ઉપરથી કે 16/5 ભગુડા મોગલમાંનો પાટોત્સવ છે, તો બધાએ અચૂક ત્યાં પધારજો મોજ કરવા. અને હું પણ આવવાનો છું અને ગુજરાતના નામાંકિત કલાકારો પધારવાના છે. તો તમને ભગુડા મંદિર તરફથી પણ હાર્દિક આમંત્રણ છે, પધારજો બધાએ મોજ કરવા. વાહ વાહ, મોગલમાના આશીર્વાદ જિગ્નેશભાઈ પર એટલા બધા છે કે આપ ખૂબ ઉત્તર ઉત્તર પ્રગતિ કરતા રહો એવી શુભકામનાઓ અમે વ્યક્ત કરતા રહીએ. અને અહીંયા ફરમાઈશોનો તોટો નથી, પણ વચ્ચે વચ્ચે મારે આ વાત ચોક્કસ કરવી છે કે અમે આ આખે આખો ઉત્સવ ઉજવી રહ્યા છીએ જલસો અમારી આ એપ્લિકેશનને જે 2 વર્ષ પૂરા થઈ રહ્યા છે એના કારણે. જલસો એ ગુજરાતી સંગીતની એપ્લિકેશન છે, 20,000થી વધારે ગીતો એમાં છે. આ બધું તો હું તમને વારંવાર કહેતો જ રહીશ, પણ અમને આ આ આ કાર્યક્રમ સાથે આજે 2 વર્ષ પૂરા થાય છે આવતીકાલે, અને એની આ ખુશી છે. સોમવારથી પણ અમે ઘણી બધી સરપ્રાઇઝીસ પ્લાન કરી છે, એટલે તમે લોકો ચોક્કસથી અમને જોજો અને બહુ મજા કરજો. કાલે પણ અમારે ત્યાં સેલિબ્રેશન થવાનું છે, એટલે તમે જલસોના પેજ સુધી પહોંચ્યા છો તો જલસો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરીને આ બધો કાર્યક્રમ વારંવાર નિહાળી શકો છો. ના ફોન આવે તારો તો જીવ જાય મારો. ઓહો, એચપી રાવલ મચી જ પડ્યા છે, એમને આજે ફોન કરી જ નાખો કોક. વાહ, દીકુનો દીવાનો કુમારસિંહ ડાભી કહી રહ્યા છે ઝીલણ તારા પાણીની ફરમાઈશ છે. ઓહો, બનાસકાંઠાનું કોઈ પણ ગીત પ્લીઝ. સુરેશ ઠાકોર આવું કહી રહ્યા છે. બાપ મારા હિંગળાજ હાજરા હજુર જરૂરથી ગાજો, એવી એસકે ડામોરની ફરમાઈશ છે. મા બાપથી મોટું કોઈ નથી, ગગુબા સોલંકી. આ હું એટલે જ વારંવાર કહું છું કે તમે લોકો યાર 8 વાગે આવી જવાનું રાખો. તમારા જે પ્રિય ગીતો છે અહીંયા ઘણી વાર એવું થાય કે ગવાઈ જાય ને પછી તમને મનદુખ થાય, એના કરતાં 8 વાગે બરાબર આપણે આવી જવું. પણ હવે તો ખેર ચોથો દિવસ ને છેલ્લો દિવસ પતી જશે હમણાં આજે, એટલે આવતા શુક્રવારે ફરીથી અમારે ત્યાં લાઈવ જેમિંગ થશે, એટલે ફરીથી 8 વાગે જોડાઈ જજો. આવતા શુક્રવારે પણ એક સરપ્રાઈઝ છે તમારા માટે. ઓકે, બનાસકાંઠાનું ગીત બે વફાત અને દૂરથી સલામ રમેશ વસાવાની આ ફરમાઈશ છે. વાહ મોજ, બાપુ ગણવતસિંહ પરમાર કહી રહ્યા છે. જય વિહત હિંગળાજ લેમ્બોજ ચામુંડા ને ચેહર ખોડિયાર લેમ્બોજ લાખુમાં. મેરુભાઈ, અચ્છા હા, મેરુલુની. હા
મોગલ નો હોય મેળો, ઝાલા જીતેન્દ્રસિંહ કહી રહ્યા છે. બંધારણ વાળો બાબો, બંધારણ વાળો, ઓકે, એની પણ ફરમાઈશ છે. કવિરાજ, તમારી સાથે પણ કોઈએ બેવફાઈ કરેલી છે કે શું? ઓહો, રોયલ રાજા સોલંકી ભાઈ, તમે ગીતો સાંભળો ને યાર. આ બધા પ્રશ્નો અમારી પર છોડ દો, અમે પૂછી લઈશું, પણ તમને કહીશું. અમે જિગ્નેશભાઈ સાથે એક નાનકડો સંવાદ કર્યો છે, એ પણ અમે મૂકવાના છીએ, એટલે તમે એ વખત સાંભળી લેજો. આ બધું અમે પૂછી લીધું છે. બાબા સાહેબનું કોઈ પણ ગીત ગાવો એવું કહે છે. મોગલનો હોય મેળો, ઠાકરની કરજો ચાકરી, ને ના ખાયડે ડું બાજરી, આવું કંઈક લખે છે. ગાડી ગાડી વડોદરા, ગાડી ગાડી વડવાળા સોંગ, અક્ષય રબારીની આ ફરમાઈશ. બાપા, બહુ બધી ફરમાઈશ છે, હું હમણાં અટકી જાઉં. તમે એકાદ કહો કે કઈ આપણે લઈને આગળ વધીએ. બંધારણવાળાની ખાસ ફરમાઈશ બાબા સાહેબની, તો એ ફરમાઈશ પૂરી કરું. એ બંધારણ વાળો મારી કલેજાની કોર, એ કાયદા વાળો મારી કાળજાની કો, આસમાના ઝંડા માથે બોલે જીણામો, એ બંધારણ વાળો મારી કાયદા વાળો મારી કાળજાની કોર, બંધારણ વાળો મારી કલેજાની કોર, આસમાના ઝંડા માથે બોલે દીણા મોર, બોલે દીણા મોર. જય બાબા સાહેબ, જય જય ભીમ, જય ભીમ સાહેબ. અનાથ ગબડાને ન તો યાદા, એ અનાથ ગબડાને ન તો યાદા, બંધારણ ઘડી બાવે બનાવી હકદાર, બનાવી હકદાર. બંધારણ વાળો મારો, બંધારણ વાળો કાયદા વાળો, બંધારણ વાળો મારી કલેજાની કોર, એ કાયદા વાળો મારી કલેજાની કોર, આસમાના ઝંડા માથે બોલે દીણામો, બોલે દીણામો. ધન પિતા રામજી ને માતા ભીમા બા, ધન પિતા રામજી ને માતા ભીમા બાય, દલિત નર નાર મળી મધુર ગીતો ગાય, મધુર ગીતો ગાય. બંધારણ વાળો બાબો, બંધારણ વાળો એ કાયદા વાળો મારો, એ બંધારણ વાળો મારી કલેજાની કોર, કાળજાની કોર, આસમાના ઝંડા માથે બોલે જીણામો, બોલે જીણામો, આસમાના ઝંડા માથે બોલે જીણામો, બોલે જીણામો. આજે અમારા માટે પણ લાવો એ છે કે અમે જે ઘણી વખત ને કેટલાય સમયથી નથી સાંભળ્યા કે ઓછા સાંભળ્યા છે એવા ગીતો આજે સાંભળવા મળવાના છે, અને આજે એવા જ ગીતો છે, જૂના ઓલ્ડ ગીતો છે, એ જ વધારે સાંભળવાના. વાહ વાહ, તો પછી એટલે આ ફરમાઈશો તો છે જ. તમે વચ્ચે તમને પણ કોઈ એકાદ પ્રિય હોય તો એકાદ લઈ લઈએ. શું કહો? મારું પ્રિય, મારું પ્રિય તો ન સાંભળાય તો પછી આખો માહોલ તોડશે. બાકી મારું મને જે ગમતું ગીત, અને આમાં ઘણા લોકોની ફરમાઈશ હશે, અને મારા ચાહકો આ ગીત આવે એટલે ખુશ થઈ જાય, રાજી થઈ જાય બધા.
એ મને મળી લગ્નની કંકોતરી મારા ભાઈ, એ નથી ખબર મને મારી સાજણ પરણી ગઈ. ઓ ચાર દાડા મારાથી નોખી સૂજે થઈ, એ મને જીવતી વાલી મારી જાનુડી પરાણી ગઈ. જ્યારે મારી યાદ જેને આવશે રે ઓ રાત, અડધી રાતે ઉભી કરી રોવરાવશે હો રાત. એ દિલનું દર્દ હવે નથી સેવાતું, દિલનું દર્દ હવે નથી સેવાતું, જીવડો મારો જોલા ખાતો. મારી પોતાની જોણી મેં તો પ્રેમ તન કર્યો, પોતાની જાણી મેં તો પ્રેમ તન કર્યો, ભૂલ્યો નથી કે ના ભૂલાતો. હે પ્રેમનું પેન્ડલ જોઈ યાદ તને કરતો, પાગલ દીવાનો તને જોવારે તરસતો, કુદરતે કેવો જાનું, એ કુદરતે કેવો જાનું, લેખ મારો લખ્યો નસીબમાં પ્રેમ તારો નહોતો. અરે દિલનું દર્દ હવે નથી સેવાતું, જીવડો મારો જોલા ખાતો. ભાઈ આ દરદ તો ભલભલાને ભાંકી નાખે એવું હોય છે, અને કવિરાજનું આ પ્રિય ગીત છે. બોલો આપને આજે આ ખબર પડી છે એનો તો સખત 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 આનંદ થઈ ગયો છે. તમારા પ્રિય ગીતો કોઈ હોય જે તમારે એમના એમના કંઠે સાંભળવા હોય તો ફટાફટ લખી મોકલો. જેમાં ઠાકોર શંકર કહી રહ્યા છે એક મણિરાજ બારોટનો મણિયારો ગા, બિગ ફેન ઓફ યુ જીગાભાઈ. જિગ્નેશ યાદવ એવું કહી રહ્યા છે તમારામાં હમ બહુ વાલા લાગો છો, આ સોંગ ગાવને જિગ્નેશભાઈ એવી તુષાર બારોટની ફરમાઈશ છે. જીલણ તારા પાણી મણિરાજ બારોટ સાહેબના મુખે સાંભળેલું, હવે તમે સંભળાવો એવું એવું કૌશલ સુથારનું કહેવું છે. હા જીગાભાઈ તમે સાચે જ રોવરાવશો હો એવું કુમારસિંહ ડાભી કહી રહ્યા છે. રાજાડી રાયકા કહી રહ્યા છે જય મોગલ રોવડાવે છે હો, એન્જલ આરોહી એવું કહી રહ્યા છે. એક મણિરાજ બારોટનો માણિયારો એની ખૂબ ફરમાઈશ છે એવું ઠાકોર શંકર ખાસ્સા વખત લખી રહ્યા છે. તમારા સમ મને બહુ વાલા લાગો છો એવું ગગુભાઈ ગગુભા સોલંકીની આ ફરમાઈશ છે. મણિરાજ બારોટનો માણિયારો ફરીથી તુષાર તો ઠાકોર શંકર. નિશા ડક્ષા શ્રીમાળી કહી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ આઈ હર્ડ ધીસ સોંગ એન્ડ ઓસમ. વાહ કવિરાજ વાહ, વાહ જીગાભાઈ, જિગ્નેશ કવિરાજનો આશય એક માવતરથી મોટું કોઈ નથી. આ ફરીથી તમે આ મોડું કરી દીધું છે સંજયભાઈ, આવી ગયું છે આ ગીત, અને અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે આખે આખું સેશન તમને આ સેશન પડશે એટલે કે આખો કાર્યક્રમ પડશે પછી અમે તમને આ ગીતો છૂટા છૂટા કરીને એપ્લિકેશનમાં મૂકવાના છે, એટલે તમે સાંભળજો. આનું એક યુટ્યુબ પર પણ વર્ઝન આવવાનું છે ને આ છૂટા છૂટા ગીતો આવશે કવિરાજના. અમારા ગયા સેશનના પણ બધા ગીતો યુટ્યુબ પર છે. અમારી જલસો મ્યુઝિક એપ એ નામની યુટ્યુબ ચેનલ છે, તમે બધા સબસ્ક્રાઈબ કરી લો. નોટિફિકેશનને તમને હવે જોતા આવડે છે ને, ઉપર પેલો બેલ આઇકન છે એ ઘંટને આમ 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 કરતા આવડે છે બરાબર, એટલે તમે એ કરી લો. જિગ્નેશભાઈનું અમારી સાથે સંકળાયેલું દરેક ગીત અને દરેક કાર્યક્રમ તમને ત્યાં જોવા મળશે બરાબર. જલસો ડાઉનલોડ કરી લેવાનો, JALSO પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર ક્યાંયથી પણ. ઓકે હવે એક યાદી કરી છે મણિરાજ બારોટની. હાજી મણિરાજભાઈના તો મારા ઉપર ખૂબ આશીર્વાદ છે, અને મારું સ્ટાર્ટિંગ હું જોઈને શીખ્યો ગાતા તો મણિરાજ બારોટનું જોઈને શીખેલું.
એટલે હું મારા હરેક ડાયરામાં કહેતો, હરેક પ્રોગ્રામમાં કહેતો, હરેક મારા ઇન્ટરવ્યુમાં કહેતો હોય કે મણિરાજ બારોટના ખૂબ આશીર્વાદ છે કે હું જેમનું હું જોઈને શીખેલો. અને બીજા એક કીર્તિદાનભાઈ ગઢવી કચ્છ કાઠિયાવાડમાં મને લઈ ગયા હતો, કીર્તિદાનભાઈ ગઢવી મને લઈ ગયા છે. તો આ બે કલાકારને હું મારા આદરણીય માનું છું. અને મણિરાજભાઈની યાદી કરી છે તો મણિયારાની તો એ ફરમાઈશ પૂરી કરીએ, કારણ કે બનાસકાંઠામાં આમાંથી ઘણા બધા ચાહક મારા મિત્રો બધા જોઈ રહ્યા છે. તો મણિયારા તારા કારણે જ ને, મણિયારા તારા કારણે ને રાજ મે સોડે સજાઈ શણગાર. એ રે વાતો રણ બાંધુ રાજ ટોડલે, અરે રે હું તો જું બીજું તમારી વાત. કચ્છનો મણિયારો, હાલારનો મણિયારો, બધાય મણિયાર અલગ અલગ છે. એમાં એક મણિયારો કે આજ રે હે જો દાણા ઘટને માર ગે બાવલીયાબુડે રે અબીલ રે ગલાલ મણિયાર ડો રે જીઓ ગોરલ નો સાઈ બો રે એવા કલડી કચ્છી મણિયારો છે. પણ આપણા ઉત્તર ગુજરાતમાં મણિરાજ બારોટે ગાયો મણિયારો કેવો હોય. એ મણિયારો નારો ગરના હે નો ગણે ને કોઈ નારો રે નહાડી વાળો મે અલા હુવે હુવે આયો નહાડી વાળો મે તને વારી જાઉં રે મણિયારા અલા હું તો તને મારી જાઉં રે મણિયારા બાપો કહો લાર 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 હે પાણી જીલણ તારા પાણી મન ખરા ખરા લાગે મન ઝેર દેવા લાગે હે જીલણા ના પાણી પાણી હે જીલણ તારા પાણી જીલણ તારા પાણી મન ખરા ખરા લાગે મન ઝેર લાગે હે દાદો મારો વેરી 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 હે દાદો મારો વેરી મન વેરી રામ દીદી મારી ખબરું ના લીધી મન જીલણા મારી દી હે જીલણા ના પાણી જીલણ તારા પાણી મન ખરા ખરા લાગે મન ઝેર દેવા લાગે અને મણિરાજભાઈ નું એક ગીત મને ખૂબ ગમતું હતું આ ગીત એ લે બુડા ની ડાડો માહે બોલે મોરલો હે ઝોબુડા ની લે બુડા ની ઝોબુડા ની હે લે બુડા
મારો માહે બોલે મોરલો આહા સંગીત વાહ જલસો આહા હે આજે જલસો મારે બોલે સે મોરલો જલસો ચેનલ માં બોલે સે મોરલો રાહુલ બૈના એ રાહુલ બૈના ટેરવામાં બોલે સે મોરલો બોલે મોરલો તવું કે મોરલો એ બોલે મોરલો તવું કે મોરલો લે મુડાની જો મુડાની લે મુડાની હે લે મુડાની ડાલ્યો માહે બોલે મોરલો મોરલો બાપો બાપો બગા ટાઈગર લીલું પીળું પોંજરું ગડાવો કે પોંજ રામ પોપટ બોલે હો એ રોમ લીલું પીળું પોંજરું ગડાવો કે પોંજ રામ પોપટ બોલે હો હે તને પોંજ રામ પોપટ બોલે હા એ હારલો પહેરીને હારલો પહેરીને એ હારલો પહેરીને જલસો માળાવો પછી પોંજ રામ પોપટ બોલે હો એ અલ્યા પોપટ જોણીને તારું તારું પોંજરું ગડાજું પોંજરું ગડાજું લા ઉડલા એ ઉડલા ઉડલા હે ઉડલા તારી બોલી મન મેઠી મેઠી લાગે ઉડલા તારી બોલી મન બહુ પિજારી લાગે લાગે વાહ જલસો એ હા એ જટવાણાની જબલી તારે ચાલવું છે કે નહીં હો હે જટવાણાની જબલી તારે ચાલવું છે કે નહીં હે ચાલવું છે મારે ચાલવું ચાલવું છે મારે ચાલવું મેં ડોબું ડોયું નહીં મેં પાડું પાડ્યું નહીં કુવારા કોની જાતું એકલો જાતું નહીં જતવાળાની જબલી તારે ચાલવું છે કે નહીં હે આઈ રાજી ઝાલાવાડી જોનું પિયો રમાર મેવાસી ઉતરી મારા ખેરાલું ગોમે પીઓ રમાર મેવાસી આઈ રાજી ઝાલાવાડી જોનું પીઓ રમાર મેવાસી હું તો ટસકે પોણી જઈતી રાજ તમકે ડોલો ડેગલી હે હું તો જલસો માં જઈતી રાજ તમકે ડોલો ડેગલી હા હું તો પોણી ભરવા જઈતી રાજ તમકે ડોલો ડેગલી એ મારી હાહુડી છે ભૂંડી રાજ ધમકે ડોલો ડેગલી એ મને દરણા રે દડાવે રાજ ધમકે ડોલો માસલી એ હો કલી હો ચિયાગો મજો તો કોના કોના રાજમાં હો કલીઓ બોલ્યો એ આજે જલસો ચેનલ માં બોલે છે મોરલો ઓ કલિયો ચિયા ગોમ જોતો ઓ કલિયો ચિયા ગોમ જોતો
જીઓ કવિરાજ જીઓ, મજા મજા કરાવી દીધી એક વાર જોરદાર તાળીઓ સાથે કવિરાજ અને આખી ગેંગ ને. ભાઈ આહા, મણિરાજ ભાઈ એ શું યાદ આવ્યા, શું યાદ આવ્યા હે કવિરાજ, મજા કરાવી દીધી. વાહ 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 ભાઈ વાહ, આટલા બધા લોકો જોડાયા છે ત્યારે મારે તો ખાલી આટલું જ કહેવાનું છે કે જલસો, આ જલસો છે ગુજરાતી સંગીતની એકમાત્ર એપ્લિકેશન છે. તમારે પ્લે સ્ટોરમાં અને એપ સ્ટોરમાં જવાનું ને આને ડાઉનલોડ કરી લેવાની. તો આ બધું જ જે કવિરાજ આજે ગઈને જશે ને, જે ગઈને ગયા છે, લગભગ એક વર્ષ પહેલાં ફરી પહેલાં પણ આવ્યા હતા અમારે ત્યાં અને ખૂબ બધા ગીતો એમણે ગાયા હતા, આ બધા ગીતો સહિત આ બધા જ ગીતો અમે સાચવીને રાખ્યા છે. 1940 લઈને 2019 સુધીના ગીતો અમારી પાસે છે, આ બધા ગીતોનું ઓરિજિનલ ફોર્મ અમારી પાસે છે. 2019ના શ્રેષ્ઠ ગીતો છે અને બધું બહુ બધું છે. તમે એક વખત જલસો ડાઉનલોડ કરી લો ભાઈ, બહુ મજા પડી જશે. કવિરાજના આખે આખા સેશન્સ છે, અમે ગવડાયેલું એક સ્પેશિયલ ગીત છે અને આ હા હા હા, મજા 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 છે. એટલે ખાસ કહું છું જલસો ડાઉનલોડ કરી લેજો. ઓકે, અને હવે તમારી ફરમાઈશો પણ વચ્ચે વચ્ચે લઈશું જ. એટલે ઓ ભાઈ, અમારી આખી ટીમનું એક સજેશન છે, મોમાં મારા ભપમ ભપમ. દેશના વીરો માટે ભાઈ એક ગીત ગાઈ શકાય. અજય ઠાકોર એવું કહી રહ્યા છે, રાજપૂત સોંગ ગાવ, મોગલનો હોય મેળો, સોનલ મને સાંભળે, મોગલનો હોય મેળો, એ ઝાલા જીતેન્દ્રસિંહની ફરમાઈશ છે. મોમાં મારા ભપમ ભપમ ગાડી લાયા, લક્ષ્મણ રાઠોડની પણ આ ફરમાઈશ છે. સોનલ મને સાંભળે, દિવ્યેશ વાંઝાની પણ ફરમાઈશ છે, મોમાં મારા ભપમ ભપમ. અરે અરે, ખૂબ ભપમ ભપમની ફરમાઈશ છે ભાઈ. છોટે મણિરાજ બારોટ જી, હા હા હા, મજા પડી ગઈ એમને. હિરજી હિરજીનું આ આ રિએક્શન છે, એમનો ફીડબેક છે. ડાન્સ કરો હવે તમે, એટલે એટલે શું પણ એમ ડાન્સ કરો, એટલે અત્યારે બેઠા બેઠા જે ગાઈને જે ઝૂમે છે એમાં તમે ડાન્સ કરો યાર. કૌશલ સુથાર પણ, મોમાં મારા ભપમ ભપમ ગાડી લાયા. અરે કવિરાજ હવે આ ગાવું પડશો. સોનલ મને સાંભળે એવી એમ વી ગઢવીની ફરમાઈશ. લવ યુ સોંગ ગાવ સુનિલ પરમાર. હા જીગાભાઈ, હા દિલીપ. મોમાં મારા ભપમ ભપમ લક્ષ્મણ રાઠોડ. ઓહો હો હો, મોગલ મછરાળી, મોગલનો હોય મેળો, રસિયો રૂપાળો, રંગરેલીઓ ગાવ પ્લીઝ ભાવિન દરજી. અને ભલે હાવજ ભલે, આટલા બધા લોકો તમે કોઈ રસિયો રૂપાળો રંગરેલીઓ ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગરેલીઓ રે ઘેર જાવું ગમતું નથી. એ મારા માથે છે પાણી ડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારા માથે યમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા રે વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ પછી જોજો આ છરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. અને એક બે કીર્તન સ્વામિનારાયણ ભગવાન પણ મને ખૂબ ગમે છે. છુઓ જુઓ ને સાયલીઓ રસિયો રાસર મેં, જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ રસિયો રાસર મેં. પંચાળા મારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસર મેં, જુઓ જુઓ ને સાહેલીઓ રસિયો રાસર મેં.
સ્વામિનારાયણ ભગવાન. અને આજે કેટલાય બધા સંપ્રદાય અને કેટલાય બધા માતાજીના ગીતોની પણ ફરમાઈશો ખૂબ આવી રહી છે. સોનલ મને સાંભળે એની તો ખૂબ ફરમાઈશ છે. એમ વી ઘડવી સતત કહી રહ્યા છે, મોગલનો હોય મેળો, મા બાપથી મોટું કોઈ નથી. ભાઈ આવી ગયું, છતાં તમને લોકોને એક વાત ચોક્કસ કહી દઉં, આ કાર્યક્રમ અમે પતાવીને પછી આ ગીતો જે એમણે ગાયા છે છૂટા છૂટા પાડીને પણ મૂકવાના છે. એટલે આ ગીત સાંભળવું હોય તો તમે જલસો ડાઉનલોડ કરી લેશો તો ટૂંક સમયમાં આ ગીતનું તમને સોલો ટ્રેક્સ સાંભળવા મળશે. સાથે આ કાર્યક્રમ હમણાં પતશે ને એટલે લગભગ અડધો કલાકના સમયમાં અમે એપ્લિકેશન પર પણ ચડાવી દઈશું, એટલે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. પછી મોમાં મારા ભપમ ભપમ બાપા આ તો બહુ આવે છે. બનાસકાંઠાનું કોઈ સોંગ સુરેશ ઠાકોર, દેશભક્તિ માટે એક ગીત ભાઈ અજય ઠાકોરની આ ફરમાઈશ, રસિયો રૂપાળો રંગરેલીઓ ભાવિંદરજી કહી રહ્યા છે, અચાનક ડાબી આંખ ફરકે સોંગ પ્લીઝ જિગ્નેશભાઈ દામુ પટેલ, હા મણિરાજભાઈની મોજ જાણે મણિરાજભાઈ આવ્યા હોય એવું લાગ્યું ભાઈ ભાઈ, અમને એવો લાગે છે મણિરાજ જીવે છે, હા હિરજી એવું કહી રહ્યા છે. મોગલનો હોય મેળો, મોગલનો હોય મેળો આની ફરમાઈશ ખૂબ છે. મણિરાજ સરની યાદ આવી ગઈ એવું વાહ કવિરાજ જીતેન્દ્ર બાબણિયા કહી રહ્યા છે. પાછી મોમાં મારા બપમ પપમ, તમે ગઈ લેજો આ બપમ પૂરું થાય મારે, વિસ્કી બિયર પીધી બિયર બારમાં, ઓ બાપરે બાપ. આ કોની ફરમાઈશ છે? સુરેશ ઠાકોરની આ ફરમાઈશ છે. રજપૂત સોંગ છત્રપાલ સિંહ મોરી એવું એ કહી રહ્યા છે કે ગાઈ શકાય. વિસ્કી બિયર પાછા સુરેશ ઠાકોર. આઈ પ્રશાંત સોની કહી રહ્યા છે, આઈ વોઝ વિનર ઓફ ટુડે બટ કાન્ટ અટેન્ડ, માય બેડ લક, આઈ મિસ ધીસ સુપર્બ કવિરાજ. તો તમે તમને અમે ફરીથી સંપર્ક કરવાની કોશિશ કરીશું. હું મારી ટીમને કહું કે એ લોકો પણ એને સંપર્ક કરે ફરીથી. પણ હા, તમે કવિરાજને મળવાનો મોકો તો ગુમાવી દીધો. બારોટ જોગણી સરકારનું એક ગીત, પાછું મોમાં મારા બપમ બપમ. હવે બસ હવે હું અહીંયા અટકી જાઉં છું, તમે નક્કી કરો કવિરાજ. એક સોનલ માનો ભાવ મને જે ગમે છે એના પછી આપણે મોમાં મારા બપમ બપમ ગાડી લા એ આપણે ગાઈ જ નાખીશું. એટલે કાળી અંધારી કાઈ સુજે નહીં, વરણ માથે પડી રાત. કાળી અંધારી અંધારી કાળી અંધારી કાળી અંધારી કાઈ સુજે નહીં, વરણ માથે પડી રાત. આયુગી પરબાત ઉગમણા ઓરડાવાળી, ભજા તું ને ભેળી જાવાળી, સોનલ માયાબ કપાડી, પોતાવટ પાડવા વાણી માં. મઢડા ટીમે નોતરા માડી ચારણું શાખ પ્રસા, એ મઢડા ટીમે નોતરા, મઢડા ટીમે નોતરા માડી ચારણ શાખ પ્રસા, એ રાજમુડી ઓલ રાબ ડંકાણો, રાજમુડી ઓલ રાબ ડંકાણો, એનો ડાડો હુરજપુરે શાખ લાકાર લોબળી રાડી, ભજા તું ને ભેળી જવાળી. કોઈ ગુના કોઈ નાત ના માડી ચારણ કે રે ભા, એ હોય ગુના
ના કોઈ ગુના કોઈ નાત ના માડી ચારણ કરે વા હવને માતાજી હવને છોડી મેલ તું અંબા એકલો ભોગવું કા લાખા હાર લો બળી આડી બધા તુને ભેળિયા વાળી સોનલ માયાબ કપાડી પોતા વાટ પાડવા વાળી માં મારે શિરે છે લો બડીને ચારણ છું ગઢ જો નાણાની નાગબાઈ શું જાય નાગબાઈ આ નાગલધામ ચિલોડા વા નવગણભાઈ શિરે છે લો બડીને ચારણ છું ગઢ જો નાણાની નાગબાઈ શું મારે મોગલ માને મતી આવું એ મારી હિંગળા જહાજ રાજૂર માડી તું તો બેઠી મકરાણ માં દેવી તારો ડુંગરીઓ દૂર માડી તું તો બેઠી મકરાણમાં હિંગળા આજરા દૂર માડી તું તો બેઠી મકરાણમાં દેવી તારો ડુંગરીઓ દૂર માડી તું તો બેઠી મકરાણમાં હિંગળા આજરા દૂર માડી તું તો બેઠી ખેરાલ ભાઈ કવિરાજના કંઠે અમુક ગીતો તો બેહદ લોકપ્રિય છે અને યુટ્યુબને ગાંડું કર્યું છે અને એવું જ હવે તો ટિકટોક પર ચાલે છે બાપા તમારા ગીતો માટે તો ઓહો હો 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 લોકો જે ગાંડા થયા છે અને કેવા બધા લોકો કેવા ગાંડા કાઢે છે તો ટિકટોક પર તમને ખબર હશે જ પણ કવિરાજના કંઠે આ લોકગીતોની એ કંઈક ઓર મજા છે કંઈક કોઈક જોરદાર અને કવિરાજનો લોકગીતોમાં અભ્યાસ ઘણો ઊંડો છે એટલે તમે એમની પાસે ઘણા બધા ગીતોની અપેક્ષા રાખી શકો એટલે હું જોઈ રહ્યો છું કે તમારા પણ રિસ્પોન્સીસમાં એ બધું દેખાય છે એન્જલ આરોહી કહી રહ્યા છે કે તમારા સોંગની તો વાત જવા દો આખો ટિકટોક ગાંડું થયું છે તમારા સોંગ પર તો બ્રિજેશ કાછિયા કહી રહ્યા છે લીલી તુવેર સુકી તુવેર એકવાર મણીલાલ બારોટની યાદ આવી ગઈ એકવાર ફરી થઈ જાય સનેડોની બે એક કડીઓ એવું પણ એ પૂછી રહ્યા છે સાજણ લાખોમાં એક ગાવ પીલી જ નેનપુરનો જગદીશ ઠાકોર પાછા કૌશલ સુધાર મોમાં મારા ભપમ ભપમ એ પૈસા બામણે બહુ કરી રજપૂત સોંગ ગાઓ છત્રપાલ સિંઘનું કેવું છે સોનલ મને સાંભળે મેલડીમાંના ઊંચેરા મોલ કે મોલમાં લાઈટો બળે ઓકે સાજન લાખોમાં એક ગાવને ઓહો આમાં કવિરાજ તમારે જ આહા પાર્થ શર્મા કહી રહ્યા છે નૈષદભાઈના જન્મદિવસ પર કંઈક ગીત કરો ભાઈ ગયો અત્યારે તો કવિરાજની મોજ આપણો પણ થેન્ક યુ વેરી મચ પાર્થિ આજે અહીંયા જલસોમાં એવા ગીતો ગાયા છે કે ગઈ ફેરા આપણે ગાયા હતા એનાથી થોડા અલગ બિલકુલ બિલકુલ હજી એ ગીતો બધા બાકી જ છે પ્રેમના મારા જે ગીતો છે પણ આજે થોડાક ધાર્મિક ગીતો અને પ્રાચીન ગીતો વધારે ગાયા છે પણ અમારો જલસો બધાને આપણા ગ્રુપ પરથી એક ફરમાઈશ છે ફરમાઈશ પૂરી કરું જલસોમાં જ મેં ગાયેલી હસતા ચહેરા નાઈ હજારો મતલબ છે પ્રેમ છે કે નફરત જાણે રબ છે હસતા ચહેરા નહીં હજારો મતલબ છે પ્રેમ છે કે નફરત જાણે રબ છે મારું થવું હોય તે થાય
એને જવું હોય ત્યાં જાય, મારું થવું હોય ત્યાં થાય, એને જવું હોય ત્યાં જાય, પણ પ્યાર નહીં રે ભૂલા. બાય બાય બે વફા, બાય બાય બે વફા, હો હસતા ચહેરા નહીં હજારો મતલબ છે, પ્રેમ છે કે નફરત જાણે રબ છે, મારું થવું હોય તે થાય, એને જવું હોય તે જાય, મારું થવું હોય તે થાય, એને જવું હોય ત્યાં જાય, પણ પ્યાર નહીં રે ભૂલા. બાય બાય બે વફા, બાય બાય બે વફા, બાય બાય બે વફા, બાય બાય બે વફા, વાહ જલસો. હો સાચા રે પ્રેમની તને ક્યાં કદર છે, સુરી તે તારા વિના ક્યાં તે ખબર છે, હો સાચા રે પ્રેમની તને ક્યાં કદર છે, સુરી તે તારા વિના તને ક્યાં ખબર છે, એ જ્યારે દગો થઈ જાય ત્યારે ભૂલ હમ જાય, જ્યારે દગો થઈ જાય ત્યારે ભૂલ હમ જાય, પણ પ્યાર નહીં રે ભૂલાય. બાય બાય બે વફા, બાય બાય બે વફા, બાય બાય બે વફા, બાય બાય બે ભાઈ. આ ગીત અમે ખાસ જિગ્નેશ કવિરાજ જોડે કરાવડાવ્યું હતું અને ખૂબ લોકપ્રિય ગીત છે અમારી એપ્લિકેશનમાં આવેલું અને અમે પ્રોડ્યુસ કરેલું. તમને આ ગીત ગમ્યું હોય તો તમે જલસો તાત્કાલિક ડાઉનલોડ કરી લો. આ આખે આખું ગીત અને વિડીયો સહિત એપ્લિકેશનમાં છે, એટલે એપ્લિકેશનમાં વિડીયો તમે જોઈ શકશો યુટ્યુબના સહારે, અને યુટ્યુબ પર જઈને પણ આ ગીતનો વિડીયો તમે જોઈ શકો એમ છો. બાય બાય બે વફાઈ અમારું ખૂબ ખૂબ ગમતું અને અમારું ખૂબ લોકપ્રિય ગીત છે. ચાલો ભાઈ હું અત્યારે અટકું છું, ખૂબ બધા લોકોનો સમય હું ખાઈ જતો હોઉં એવું મને લાગે, એના કરતાં આપણે કવિરાજ પાસે પાછા જઈએ અને પેલું પપમ પપમ ને બાકીનું એમને હમણાં જે પૂરું કરવું છે એ પૂરું કરીએ, પછી પાછું એમનું કંઈક નવું કંઈક કરીએ. અને ફરમાઈશોમાં તો અત્યારે કહું છું ને, પપમ પપમે લોહી પીધું છે એટલે તમે પૂરું કરો તો હું આગળ વધું. સાજન લાખોમાં એક ગાવ ભાઈ, દીકરી મારી લાડકવાઈ, મોગલ છે મસરાળી ગાવ, મારી જાન જાય છે ને તારી જાન જાય છે. સાજન લાખોમાં એક રાજપૂત સોંગ, છત્રપાલ સિંહ, મોગલ છે મસરાળી. અત્યારે તો આટલી ફરમાઈશો છે અને આગળ ઘણી બધી છે જેમાંથી ઘણી બધી તમે ગાઈ પણ લીધી. માગો 20 આપે 30, જય દ્વારકાધીશ, સાજણ લાખોમાં એક, મણિયારો ગાવ, કોઈ કે સનેડાની પણ ફરમાઈશ કરી છે, જાગલે જાગરે માલણ જાગ, મણિરાજ બારોટનું એક ગીત. ઓહો, આ ઘણા ટાઈમે આ ફરમાઈશ આવી હોય એની એની પણ, એટલે હવે તમે નક્કી કરો. કારણ કે બધી બહુ જ એની ફરમાઈ છે. એ મોમા મારા બપમ બપમ ગાડી લાયા, એ મોમા મારા મનગમતી ગાડી લાયા, એ લાયા રે ભોણાના લગ્નમાં, લાયા રે ભોણાના લગ્નમાં, એ મોમા મારા મનગમતી ગાડી લાયા, મમા મારા બપમ બપમ ગાડી લાયા, એ લાયા. ઓ રે મનના ચશ્મા ને એપલ નો ફોન, મારા મમા જેવું દુનિયામાં કોણ,
કાનના ચશ્મા ને એપલ નો ફોન, મારા મમા જેવું દુનિયામાં કોણ. એ લાળા રે ભણાના લગનમાં, લાળા રે જીતુ મમા ભણાના લગનમાં. એ મમા મારા બપમ બપમ ગાડી લાયા, મમા મારા બપમ બપમ ગાડી લાયા. એ ગિરીશ મામા બપમ બપમ ગાડી લાયા, મમા મારા બપમ બપમ ગાડી લાયા. એ ગિરીશ મામા ફોર્ચ્યુનર ગાડી લાયા. આવો એક મામો મને મળ્યો હોત તો કેટલું સારું હતું. મામા મારા બપમ બપમ ગાડી લાયા. ભાઈ હવે જેમણે બપમ બપમની ફરમાઈશ કરી હોય જરા ક્ષમા કરો, આ તમારું આવી ગયું. ઓકે હવે બીજાનો વારો. અચ્છા, સાજન લાખોમાં એક આ જગદીશ ઠાકોર આપણો પીછો નહીં છોડે, તમે નિગાહ જાઉં દે, એમની ખૂબ ફરમાઈશ છે. મારા કવિરાજ પ્લીઝ, કાલે મારી જાનુના લગ્ન છે તો પ્લીઝ, તારી જાન જાય છે અને મારી જાન જાય છે, પ્લીઝ 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 પ્લીઝ. અનુકૂળ હોય તો આ તૂટેલા દિલ વાળા બધા લાગી પડ્યા છે. આપણે એક ગાયું ને એમાં ટાઈમ પાસ, મારા પ્રેમનો કરી ગઈ સોંગ ગાઓ ભાઈ પ્લીઝ, એક લાઈન તો એક લાઈન. મને જિગ્નેશ કવિરાજ મારા ગુરુના બધા જ ગીતો આવડે છે, તમે કહેજો એમને. કિરણ બારોટ. મેરે એ હૈ આ તો કંઈક, મેરે દિલ કો દિલબર બિછડ ગયો. નો હિન્દી, ખાલી ગુજરાતી. ઠાકરની કરજો ચાકરી ને ખૂટે દૂધ બાજરી, એની ફરમાઈશ છે. પછી તો બધી બહુ બધી ફરમાઈશ છે, તમને તમને અનુકૂળ પડે એક સાજણ લાખોમાં એકની ખૂબ ફરમાઈશ છે. તું જ મારી પ્રીત છે, તું જ મારું ગીત છે, તું જ મારા જીવનનું એવું કોળી સહદેવ. મા બાપ થી મોટું તમે કહો. માતાજીને ગીતો ગાયા નથી એટલે માતાજીને બિલકુલ એક બે ગઈ નાખીએ એટલે બધું ભેગું ગવાય. ઓહો હો હો. પછી બે વફા છેલ્લે આપણે 15-20 મિનિટ બે વફા ગઈશું. હજી તો છે આપણી પાસે સમય, હજી 10-15 મિનિટ તમને. હજી આપણે ઠાકરના ગીતો ગઈશું. ઠાકરના ગીતો માતાજીના. કોઈનો દિવસ આવે રે, કોઈનો સમય આવે રે, એ કોઈનો દિવસ આવે રે, કોઈનો સમય આવે રે. એ મારી જોગણી પૂજે એનો જમાનો આવે રે. આ મારી ખળાદ ની જોગણી, એ મારી જોગણી પૂજે એનો જમાનો આવે રે. કોઈનો દિવસ આવે રે, કોઈનો સમય સમય સમય, એ કોઈનો દિવસ આવે રે, કોઈનો સમય આવે રે. ઓ જોગણી જેને મળી એનો બેડો પાર થઈ ગયો, એ જેને ના મળી એને ઓર તો રે રહી ગયો. વાહ જીતુ પટેલની જોગણી, વાહ. જોગણી જેને મળી એનો બેડો પાર થઈ ગયો, જેને ના મળી એને ઓર તો રે રહી ગયો. કોઈનો વાર આવે રે, કોઈનો તહેવાર આવે રે. આ મેરુભાઈ લુણી. એ કોઈનો વાર આવે રે, કોઈનો તહેવાર આવે રે. એ મારી વિહત પૂજે એનો જમાનો આવે રે, મારી લેમ્બોચ પૂજે એનો જમાનો આવે રે. કોઈનો દિવસ આવે રે, કોઈનો સમય આવે રે. વાહ કનુ કાકા, વાહ ગોતા. એ મારી શક્તિ એક દાડો એવો લાવશે, કોલટની શક્તિ એક દાડો એવો લાવશે, મારા ઘેર બાધા લેવા દુનિયા આવશે. આવશે આવશે જેડી આવશે આવશે. હા દેદી. એ મારી શક્તિ એક દાડો વેળા વાળશે, મારી ખોડિયાર એક દાડો વેળા વાળશે, મારા ઘેર બાધા લેવા, મારા ઘેર લોકોનું વેટિંગ વેટિંગ, મારા ઘેર લોકોનું વેટિંગ હશે.
એ મારી બોળ ગોમની મારી બોળ ગોમની ચામુંડ માં લેર કરાવે ભાઈ વાપકા એ મારી પકા ભાઈની ચામુંડ માં લેર કરાવે ભાઈ એ લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ લેર કરાવે ભાઈ લીલા લેર કરાવે ભાઈ મારી બોળ ગોમની બોળ ગોમની બોળ ગોમની મારી સારોડીની રોગણી માં લેર કરાવે ભાઈ એ મારી હૈજ ગોમની ખોડીયાર માં લેર કરાવે ભાઈ વાચકા ભાઈ આ મારું ઉગેડી અને એક ફરમાઈશ હતી મા મોગલ માની તો મને ગમતું ગીત એ તંગ 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 અલ્યા દુનિયા અમારી કોઈ હગી નથી મા એ અમારી દુબળી દર્શારે હતી કોઈ નતું એ દાડે મારી મોગલ હતી મા જય મોગલ એ દુનિયા અમારી કોઈ હગી નથી મા અમારી દુબળી દર્શારે હતી કોઈ નતું એ દાડે મારી મોગલ હતી એ મારું કોઈ નતું એ દાડે મારી રાંદલમાં હતી આ દળવા વાળી રાંદલમાં જય હો વાત એ જશ મામા એ ખીચામાં મારી પાસે ઓનો નતો માં ઘરમાં ખાવા મારે દોણો નતો એ કોઈ નતું એ દાળે મારી મોગલ હતી એ કોઈ નતું એ દાળે મારી પીઠળ 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 કોઈ નતું એ દાળે મારી પીઠળમાં હતી માં જાય પીઠળમાં સૌ સુખી માં બધો મોગલ નો પ્રતાપ આ ભરત આ ભમર આ જયકુ આ જયરાજ એ મારી મોગલ છે રે મચરાળી રે હો મા મેં તો બગુડા માં રમતી વાળી રે હો મા એ મને હાથે એમનો ચૂડો રે હો મા આઈને રમતા લાગે રૂડો રે હો મા ઓ માતાજી ઓર્યો શિરે તરવેડો માણારા આઈના થાન કે જામ્યો મેળલો રે હો જય જય મોગલ એ રમવા આવે માડી રમવા આવે રમવા આવે માડી રમવા આવે મારી જાસલપુરની મેલડી રમવા આવે મારા
શંકર કૈલાશ વાળ બાવલિયો માને જલસો કૃપ ગણું વાલું માને ભાવી ભગતો ગણા વાલા એ રમવાયાવો દેવી રમવાયાવો રમ્યાની વેળા રે રમવાયાવો વાહ 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 એક વાર ફરીથી જોરદાર તાળીઓ જિગ્નેશ કવિરાજ માટે અને એમની આ ટીમ માટે ભાઈ ફરીથી મારે એટલું જ યાદ અપાવવાનું છે આજના આ મહા લાઈવ જેમિંગના ચોથા દિવસે જિગ્નેશ કવિરાજ આપણી સાથે છે ત્યારે કે આ જલસો છે અહીંયા છે જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર મ્યુઝિક એપ્લિકેશન છે આ સંગીતની એપ્લિકેશન છે જેને તમારે પ્લે સ્ટોર ને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની છે બસ મારે આટલું જ યાદ અપાવવું છે આનું એક સરસ મજાનું સ્ટુડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે યુટ્યુબ પર રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને આ બધું જ જો જલસો સાથે સંકળાયેલા રહેશો તો તમને સાંભળવા મળી જશે અમે જિગ્નેશ કવિરાજ સાથે સમય મળે એક બીજી સરપ્રાઈઝ તૈયાર કરવાના છે પણ એના વિશે તો અત્યારે હું કાંઈ નહીં કહું એટલે તમારે જલસો સાથે રોકાવવું જ પડે રહેવું પડે ઓકે મિલન પટેલ કહી રહ્યા છે લીલા શર્ટમાં જે ભાઈ વગાડે છે એને મારા દંડવત પ્રણામ શું જબરદસ્ત વગાડે છે એ ભાઈ વાહ ભાઈ વાહ વાહ એકવાર એમનો એમનો આટલું નામ આવ્યું છે તો એમનો ઉલ્લેખ થઈ જાય નગીનભાઈ પોપટાવાળા બેન્જો ઉપર છે અને એમને આપણે નગીનભાઈને ઓળખાણ કરાવો ભાઈ નગીનભાઈ બેન્જો પોપટાવાળા બેન્જો ઉપર ખૂબ 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 ધન્યવાદ નગીનભાઈ થેન્ક યુ વેરી મચ આ પાછું આવ્યું છે તારી જાન જાય છે સોંગ જિગ્નેશભાઈ પ્લીઝ એક લાઈન જાગરે માલણ જાગ મણિરાજ બારોટનું આ જો ગવાય તો એવું ગોપાલસિંહ ગઢની આ ફરમાઈશ છે જોરદાર મોજ પડી ગઈ રજપૂત સોંગ આ ઠાકરની કરજો ચાકરી ને ખૂટે દૂધ બાજરી કરમશી રબારી ખેડોઈની આ ફરમાઈશ દ્વારકાનો નાથ એની ફરમાઈશ કરી છે ખમ્મા રાહુલભાઈને આહા રાહુલ ગજ્જર વાહ ભાઈ વાહ કૌશલ સુધાર એવું કહી રહ્યા છે અચ્છા તો આવી સરસ જ્યારે સંગીતકારોની પણ આવી ઓળખાણ અને લોકો વખાણી રહ્યા છે ત્યારે એક વખત એમને આપણે એમની ઓળખાણ કરી લઈએ તબલા ઉપર રાહુલ ગજ્જર નગીનભાઈ પોપટાવાળા બેન્જો પર અને ઓક્ટોપેડ ઉપર નરેશ વાઘેલા એકવાર જોરદાર તાળીઓ આ કલાકારોમાં ઘડી ઘડી દેવ મને વડવાળા સાંભળે સંગીતનો બેતાબ બાદશાહ એવું કોઈક કહી રહ્યું છે અને ઓહો કૃષ્ણ સુદામાની જોડી રાખના રમકડા પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળવાની ઈચ્છા ક્યારે પૂરી કરશો એવું રામરાજસિંહ પરમાર કહી રહ્યા છે અમે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ મંચ ઉપર નામી અનામી દરેક કલાકારો એમની અનુકૂળતાએ આવે અને ગુજરાતી સંગીત પ્રસ્તુત કરે આદરણીય શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય ને તો અમે કેવી રીતે વિસરી શકીએ અમારી પૂરતી કોશિશ છે કે જલ્દીથી આ મંચ ઉપર અમે એમને લાવીએ તમે બસ અમારી અમારી સાથે ને અમારા આ મંચ સાથે સંકળાયેલા રહેજો દીકરી મારી લાડકવાઈ તારી જાન જાય છે જ્યારે રે તારી યાદ આવે જય જડિયા વીરદાદાનું સોંગ મા તારા આશીર્વાદ એકવાર ગાવ ઓકે આટલા બધા ગીતો છે હવે
જિગ્નેશભાઈ તમે નક્કી કરો. બેવફાના ગીતોની ફરમાઈશ લઈશું હવે. તમારે એક ઠાકર ધણી નું ગાવું. હા તો ઠાકર ધણી કે પછી હવે છેલ્લા બેવ. હા લાસ્ટ માં બેવફા રાખી. મેરે ભગવાન ને યાદ કરી લે કે પછી બધાને યાદ કરી. અમારે નવગણભાઈ મુધવા અમારે ચિલોડાવાળા એમને એક મારું સોંગ બનાવ્યું હતું. ઘણા સોંગ બનાવ્યા પણ એમાં આ સોંગ મને ખૂબ ગમે છે. ઠાકરનું ગીત છે. મારા ઠાકર ધણીએ દીદી ગાડીઓ ગણી રે મારા કાળીજા ઠાકરે દીદી ગાડીઓ ગણી રે મારા નિહડે ગાડીઓ ની લાઈન સે મારા માધવની મીઠી મીઠી સ્માઈલ સે એ મારા ઠાકર ધણી રે દીદી ગાડીઓ ગણી રે મારા નિહડે ગાડીઓ ની લાઈન સે મારા માધવની મીઠી મીઠી સ્માઈલ સે ઠાકર ઠાકર મારો ઠાકર ઠાકર મારો મોટો ધણી એ મારા દ્વારકા ધીશને ખમ્મા ગણી મારા યવલિયા ઠાકરને ખમ્મા રે ગણી. આવા ઘણા ગીતો મેં ગાયા છે પણ મેં વચ્ચે મેં કીધું કે હું બે કલાકારને એક મણિરાજ બારોટ અને એક કીર્તિદાનભાઈ ગઢવી તો કીર્તિદાનભાઈને હું અમે બંને જણાએ આ એક ગાયેલું અમે ગયે સાતમ આઠમ વખતે ગાયેલું એ ગીત ગાવું છું ત્યારે. એ ગોવાડીઓ કાનુડો મોરલી વાળો એ ગોવાડીઓ કોનુડો મોરલી વાળો એ મોરલી વાળો એ નંદનો લાલો નંદનો લાલો એ જસો માનો જાજો ગોવાળીયો એ ગોવાળ મારો કોનુડો મોરલી વાળો. વા બિલ્લા ભાઈ વા હેબતપુર. લાર 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 વાહડી વગાડતો ને ઘેલું લગાડતો એ વેલા બરોડી રે વાહડી વગાડતો વાહડી વગાડતો ને ઘેલું લગાડતો વાલીડો લાગે વાલો એ નંદનો લાલો નંદનો લાલો એ જસો માન દાજો ગોવાળીયો ગોવાળીયો ગોવાડીયો કાનુડો મોરલી વાળો ઓ ઓ ડાકોર ના ઠાકોર તારા બંદર વાજા કોર બોલ એ તું છે રાધિકા નો રાધિકા નો રાધિકા નો તું છે રાધિકા નો ચિત ચોર તારા બંદર વાજા કો ડાકોર ના ઠાકો તારા બંદર વાજા જય ઠાકર ધણી. હવે એ લોકોનો દોર આવવાનો છે જે લોકો ક્યારના જુદી જુદી ફરમાઈશથી તૂટેલા દિલોની અને પ્રેમની અને પ્યારની બધી ફરમાઈશો કરી રહ્યા છે. હજી વાર છે ભાઈ એટલે હમણાં હજી વાર છે. આજની આજે ઠીક છે કવિરાજને સાંભળવા એ તમને તો મોજ પડે જ અને તમને ખૂબ બધી ઈચ્છા હોય કે તમે એમની પાસેથી કંઈક ને કંઈક તમારી ફરમાઈશના ગીતો સાંભળો. પણ આજે અમે ખાસ આયોજન કર્યું છે કે કવિરાજને ગમે અને કવિરાજની મોજ હોય ને એવા ગીતો ગાવા છે. એ ચારે બાજુ ફરે છે અને આટલું બધું દોડાદોડ કરે છે લોકોની ફરમાઈશો પૂરી કરતા કરતા. અમને એવો બહુ આનંદ છે હરખ છે કે આજે અહીંયા આવીને એમને મનપસંદ હોય એવા ગીતો ગાય.
હા, એટલે આજે એમની અને એમની મોજમાં તમારી મોજ આવી જ જશે, એની ગેરંટી છે. જલસો છે આ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન, એટલે તમે તાત્કાલિક ડાઉનલોડ કરી લેશો તો આ બધી જ વાતો તમને સાંભળવા મળશે અને આ ગીતો પણ સાંભળવા મળશે. ઓકે, તો માંડવે વાગે ઢોલ લાગે ગોજારો એની ફરમાઈશ કરે છે. જગદીશ ઠાકોરની યાદમાં એકાદ ગીત અશોક વાઘેલા એવું કહે છે, તારી જાન જાય છે તો મારો જીવ લીધો, ધુડકી તારી મને માયા લાગી, જાગરે માલણ જાગ મણિરાજ બારોટનું, લીલી તુવેર સુકી તુવેર ખેરાલુ વાળા એની આ ફરમાઈશ છે. જેમી નોઝા એવું એની એ કરી રહ્યા છે. ધુડકી મને તારી માયા લાગી, ગોપાલસિંહ ગઢની આ ફરમાઈશ, અને પછી કોઈક કોઈક બહુ બધા બધા દિલ મોકલાવી રહ્યું છે તમને. મા બાપથી મોટું કોઈ નથી આવી ગયું, એપ્લિકેશનમાં આવી જશે, તમે સાંભળી લેજો, જલસો ડાઉનલોડ કરી લેજો. આજે આજ કળિયુગમાં પરચાપુરે હનુમાનજી કષ્ટપંજન દેવ સત્ય છે, કૌશલ સુથારની આ ફરમાઈશ છે. ગમે તે ગવરાવો પણ ગાવાનું ચાલુ રાખો, મજા આવે રાખે છે, રસિક વસોયા. આ હા હા, પ્યાર અને દોસ્તીમાં દોસ્તી મહાન એની જીગાભાઈને કહો કે તમારા મહેન્દ્રસિંહ રાજપૂતની ફરમાઈશ છે, તમને સારું લાગે એ સોંગ ગાઓ મહેન્દ્રસિંહ માટે. વાહ, મહેન્દ્રસિંહ રાજપૂત એવું કહી રહ્યા છે. જિગ્નેશભાઈ એકવાર મારી લાડકી રે, ઓહો, પ્યાર અને દોસ્તીમાં દોસ્તી મહાન એની હા મણિયારો, જગદીશ ઠાકોરની રામલખનની જોડી નેનપુરનો જગદીશ ઠાકોર કહી રહ્યા છે. તમે ખુશ તો અમે પણ ખુશ એવું પણ કહી રહ્યા છે. અત્યારે નવામાં છે પતય રાજાનો ગરબો, રાકેશ મોરાલિયાનો ની આ ફરમાઈશ. મને માવતર મળે તો મેલેડી મળજો એવી પણ આ ફરમાઈશ આવે છે. મોકલેક્સ લિંકનો મોકલેલ લિંકનો પ્રતિભાવ અવશ્ય આપશો. ઓકે, દીકરી મારી લાડકવાઈ. બધા ભાઈબંધીની એક ફરમાઈશ એ બી પૂરી કરી દઉં. અમારા વિકે બાપુને એ બધા લોકોની ઘણા મિત્રોની ફરમાઈશ હતી એટલે એ તો જરૂર પૂરી કરીશ. જયદીપસિંહની બધાની હતી ખાસ ફરમાઈશ. ઓ દોસ્ત તારી દોસ્તી મન પ્રાણથી છે પ્યારી, દોસ્ત તારી દોસ્તી મન પ્રાણથી છે પ્યારી, જીવ ભલે જાય ભૂલું નહીં તારી યારી. હે પાકી તારી દોસ્તી જરાય નથી કાચી, પાકી તારી દોસ્તી જરાય નથી કાચી, જીવ ભલે જાય ભૂલું નહીં તારી યારી. હો યારા તારી યારી મને પ્રાણથી છે પ્યારી, હો યારા તારી યારી મને પ્રાણથી છે પ્યારી, મારા દોસ્ત માટે દઈ દઉં મારા જીવની કુરબાની, મારા યાર માટે દઈ દઉં મારા જીવની કુરબાની. હો યારા તારી યારી મને પ્રાણથી છે પ્યારી, હો યારા તારી યારી મને પ્રાણથી છે પ્યારી, મારા દોસ્ત માટે દઈ દઉં મારા જીવની કુરબાની. અને બીજી એક દીકરીની પણ ફરમાઈશ હતી. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, સાક્ષી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, મેસવા મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ હો, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ. ઓકે, તો હવે જાહેરાત કરું પેલી. હા, કર દો. હવે એ લોકોથી નહીં સહન થાય ને આ બાકી બોલતા બોલતા મને સહન નહીં થાય. મને એમ થશે કે મારા 3-5 હૃદયો તૂટી ગયા છે, એના કરતાં હવે ગાઈ કાઢીએ આપણે આ લોકોને. ખૂબ બધા લોકોને હવે જે પ્રિય ગીતો આવવાના છે એના માટે તો તમે એક કામ કરો, આખે આખું સેશન બધાને કહી જ દો કે ભાઈ જેટલા આપણા જેવા છે બધા
જોડાઈ જજો. જેમનું દિલ તૂટ્યું છે એમને તો મજા જ પડશે, કારણ કે આમાં છે ને ખાલી ગીતોની મજા નથી, કોણ ગાય છે ને એની પણ મજા છે. એટલે કવિરાજના કંઠે આ બધા ગીતો જરા વધારે સ્પર્શે છે, થોડું વધારે એમ નસ દબાતી હોય ને એવું લાગે, એટલે એની એક ખાસ મજા આજે આપણે માણવાના છે. એ સિવાય જેને પ્રેમમાં પડવાનું મન થાય એમને તો મજા પડવાની જ છે કે ભાઈ આપણે એકવાર તો આ લાભ લેવો જ છે. આ બધી રીતે તમારે ત્યાં આ ગીતોનો અને આ આટલા ખ્યાતનામ હસ્તીનો જલસો તો થશે જ, એટલે જલસો ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી, બરાબર છે. ચાલો તો હવે આખો દોર હું વચ્ચે બોલતો જ નથી કાંઈ, આપણે કવિરાજને જ સોંપીએ અને એમને એમને જે મોજ પડે એ ગાઓ, કારણ કે હવે જે સમય રહ્યો છે મારી પાસે 15-20 મિનિટનો કે જે 15 મિનિટનો સમય છે એમાં મારે એમને સંપૂર્ણપણે આખો દોરી સંચાર સોંપી દેવો છે અને એમને જે મોજ પડે એ આપણે સાંભળીએ, બરાબર. ચાલો યા એ મને દાડામાં 10 વાર ફોન કરતી, જાનું ફોન કરતી, એ ના લાગે ફોન તો દોડ ધામ કરતી, એ તો ખૂબ રડતી. અને મિત્રો કાલે એકતા સાઉન્ડમાંથી મારું સોંગ આવી રહ્યું છે, સોંગનું નામ છે ટાઈમ પાસ તું તો મારા પ્રેમમાં કરી ગઈ. તો તમામને વિનંતી છે કે એકતા સાઉન્ડમાં કાલે સવારે 7 વાગે જોવાનું ચૂકતા નહીં, ટાઈમ પાસ તું તો મારા પ્રેમમાં કરી ગઈ, તમને ખૂબ મજા આવશે એમાં. તો સાજણ લાખોમાં એક દોતે હો નાની રેખ જાનું, લાખોમાં એક દોતે હો નાની રેખ તારી, રેખ મારા પ્રેમનું નિશાન છે એ તારી, રેખની યાદ મને આવશે. સાજણ લાખોમાં એક દોતે હો નાની રેખ જાનું, લાખોમાં એક દોતે હો નાની રેખ તારી, રેખ મારા પ્રેમનું નિશાન છે, તારી રેખની યાદ મને આવશે. ફોન કરતી, જાનું ફોન કરતી, એ ના લાગે ફોન તો દોડ ધામ કરતી, એ તો ખૂબ રડતી, ક્યાં ગયો મારો પ્યાર, ક્યાં ગયો મારો પ્યાર, થોડોય કર્યો ના વિચાર, તારા દીધેલા કોલિયા દિયાવશે, એ મને મારી જાનુડીની યાદ બહુ આવે છે. કોઈને પ્રેમ ના કરાય, કોઈને દિલ ના દેવાય પ્રેમ, જીવનમાં ઝેર ગોળી નાખશે પ્રેમ, જીવતે જીવ મારી નાખશે પ્રેમ, જીવનમાં ઝેર ગોળી નાખશે એ પ્રેમ, સેવટે ભીખ મંગાવશે. એક જાનું જૈસી લડકી થી જિસે મેં પ્યાર કરતા થા, અચાનક ડાભી આંખ ફરકી, બેચેન દિલ ગયું ધડકી,
મને થયું કે ચમ ઓમ થાય છે, મને થયું કે ચમ ઓમ થાય છે, ધારીને જોયું તો તારી જાન જાય છે ને મારી જાન જાય છે. તારી જાન જાય છે ને મારી જાન જાય છે, હો મને થયું કે ચમ ઓમ થાય છે, ધારીને જોયું તો તારી જાન જાય છે ને મારો જીવ જાય છે. એ મને દૂરથી મંડપ દેખાણા, મારી જાનુડીના મોઢવારો પાણા, એ જોઈ અમારા દલડા દુબાણા, કેવા વિધિના લેખિયા લખાણા, હે મને થયું કે ચમ ઓમ થાય છે, મને થયું કે ચમ ઓમ થાય છે, ધારીને જોયું તો તારી જાન જાય છે ને મારી જાન જાય છે, એ તારી જાન જાય છે જીગાનો જીવ જાય છે, હજારો સા કોણ હાચું ને કોણ ખોટું એ તો દુનિયા જાણે, મારી જાનું ભૂલી ગઈ મને ખરા ટાણે, હજારો સા હાથ તારા કેમ ના કપાણા, બીજાની મેદી મુકતા, ઓ કાળજા કેમ ના વટાણા, બીજાની પીઠી ચોળતા, એ હાથ તારા કેમ ના કપાણા, બીજાની મેદી મુકતા, ઓ કાળજા કેમ ના વડાણા, બીજાની પીઠી ચોળતા, અરે સાથ મારો તું હો, સાથ મારો તું છોડી ગઈ મન અધ વચ્ચે, તું મિલી ગઈ તને દૂરથી સલામ, દૂરથી સલામ, દૂરથી બેવફા તને દૂરથી સલામ, નોતી તને ધારી આવી નીકળી તું તા બહુ દગાળી, નોતી તને ધારી આવી નીકળી તું તા બહુ દગાળી, મુજ ગરીબ ને મુજ ગરીબ ને ભૂલી ગઈ તું, રૂપિયા વાળા ને મોઈ ગઈ તને દૂરથી સલામ, દૂરથી સલામ, દૂરથી બેવફા તને દૂરથી સલામ.
જૂઠી આવી કસમો ખાધી મુજ સંગ ખોટી તે તો પ્રીતડી ને બાંધી હો જેદી તારી હારે આવી બેવફાઈ તાસે એદી તને મારો હાચો પ્રેમ હમ જાસે દર્દ આપી હો હો દર્દ આપી દિલને ખોટા વાયદા કરી ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી બેવફા તને દૂરથી સલામ સુખ લઈ લે પણ રે ટલું તું આપજે દુનિયાના દેવ તું વાત મારી માનજે માગું છું પેલી ને છેલી વાત નહીં ભૂલું તો તારો ઉપકાર એ દુઆ કરું દિન રાત મારી જાનુડીને હાચવી તું રાખજે ઓ એના બધા દુઃખ તું મને આપી દેજે મારી જાનુડીને હાચવી તું રાખ દે નજર મળે તો જરા સાનું સાનું તાકજો નજર મળે તો જરા સાનું સાનું તાકજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો જરૂર પડે તો આ જીવ પણ માગજો જરૂર પડે જીગાનો જીવ પણ માગજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો એ છેલ્લે મોતનો મારા મલાજો જરા રાખજો મોતનો મારા મલાજો જરા રાખજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો સામે મળો તો ઓળખાણ જરા રાખજો સામે મળો તો ઓળખાણ જરા રાખજો કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો એ ચાર પાંચ સોડિયો મેં વાળી રે હતી એમાં એક બહુ રૂપાળી રે એને મન
પોચ છોડ્યો મે બાલી રે હતી એમો એક રે બહુ રૂપાલી રે હવે દિલ નું દર્દ હવે નથી સેવાતું જીવડો મારો જોલા કાતો અને છેલે એ હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી બેવફા સનમ તારી બહુ મહેરબાની હો જેર પીધા મેં તો જાણી રે જાણી જેર પીધા મેં તો જાણી રે જાણી બેવફા સનમ તારી બહુ મહેરબાની એ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની એ બિયર ને વિસ્કીની મહેફિલ થવાની બેવફા સનમ તારી બહુ મહેરબાની અમારા મનુભાઈ રવારીયા ગીત લખેલું છે મને ખૂબ ગમે ચાર પોસ્ટ છોડ્યો મે વાળી રે અતિ એમો એક બહુ રૂપાળી રે એને મન માયા દીદી લગાડી રે એને મન મારા દીદી લગાડી રે ચાર પોત છોડ્યો મે વાળી રે એ રીસાણી સે જાનું મારી બોલતી નથી બોલવાની ચમ તમે બાધા લીધી બેબી ને બોન વિટા પીવડાવો બેબી મૂડ માં નથી બેબી ને બોન બીટા પીવડાવો બેબી મૂડ માં નથી એ વેવઈ ના ઘેર જાજે તું મારું નામ લેજે મોમા ના ઘેર જાજે તું મારું નામ લે દે લે કચુકો લે વેવણ લે કચુકો લે હમણાં એક અમારા રાજનભાઈ અને ધવલભાઈ મને ગીત ગવડાવી દઉં આ ગીત એ અમદાવાદ થી જાજી રે તમાકુ એ આજી મોમા વાળા દેશ મર ચાલે રે તમાકુ અમદાવાદ થી આઈ આઈ તમાકુ વેવઈ ઘેર જાજે તું મારું નામ લેજે લે કચુકો લે વેવણ લે કચુકો લે એ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની ગાડી હવે રતનપુર બોર્ડર જવાની ગાડી હવે એ પોત પોતાના ઘેર રે જવાની આ જલસો ગ્રુપ ની બહુ મહેરબાની ચાંદો ઉગ ચોક માં ઘાયલ ચાંદો ઉગ ચોક માં એલે રીડાણું આથમી ને આલાર શેર માયર જણિયા મોગલ આવે એ નવરાત રમવા આઈ કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે એને પામવા ને કરાન કુરડા નો અર્તા એ હાલી ગઈ ને જમે રજાય ને ખોળતા કોઈનો દિવસ આવે રે કોઈનો સમય આવે રે એ જળિયા વીર પૂજે એનો જમાનો આવે રે તું મારી નહીં તો કોઈની નહીં તું મારી નહીં તો કોઈની નહીં હાથ તારા કેમ ના કપાણા બીજાની મેદી મૂકતા ઓ કાળજા કેમ ના વડાણા બીજાની પીઠી ચોળતા
ગોરી અંધારી રે રાત લડી માં તીસરા તારિયા સવાર ગોરી અંધારી રે રાત લડી માં તીસરા તારિયા સવાર પેલે ગોડે રે કોણ ચડે મારી હોલ માનો રસવા એ હોલ મારી માવડી રે રણે ચડામાં સોળે સજી શણગાર રમજો જમજો રે ગોરણી તમે રમજો સારી રાત હવા મણનું રે સુપલડુમાં અધમણની ભૂલે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે જય દ્વારકા દે અબે વાહ 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 કવિરાજ એક વાર જોરદાર તાળીઓ સાથે કવિરાજ અને આખી ટીમ ને વધાવી લઈએ અને કેન વી મેક સમ અમારા સ્ટુડિયોમાં અત્યારે પાગલ પણ થઈ જાય એટલું બધું વાતાવરણ છે પણ થેન્ક યુ વેરી વેરી મચ અમને આટલી બોડી સંખ્યામાં જોવા બદલ ખૂબ ખૂબ આભાર કવિરાજ જિગ્નેશભાઈ આપનો ખૂબ આભાર થેન્ક યુ વેરી વેરી મચ જલસોમાં તમે ફરી આવ્યા અમે ખૂબ ખૂબ આભારી છીએ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ આપ આવી જ પ્રગતિ કરતા રહો એવી શુભકામના ભાઈ તો આ આજની આ રાત સાથે આ આ આખે આખા કાર્યક્રમ સાથે મહા લાઈવ જેમિંગની સીઝન 2 નો ચોથો દિવસ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આવતા વર્ષે ફરીથી મળીશું આવા જ કોઈક 4 દિવસના સળંગ કાર્યક્રમ સાથે કારણ કે એ વખતે ફરીથી જલસોને થશે 3rd વર્ષ આજે જલસોના 2 વર્ષ પૂરા થયા છે એની ખુશીમાં આટલો મોટો કાર્યક્રમ અમે 4 દિવસ સળંગ આરંભ્યો છે પણ આવતા શુક્રવારે લાઈવ જેમિંગ તો થશે જ મહા લાઈવ જેમિંગ વર્ષે એકવાર પણ લાઈવ જેમિંગ દર અઠવાડિયે એકવાર આવતા શુક્રવારે એક ખાસ સરપ્રાઈઝ સાથે તમારા બધા માટે અમે રાહ જોઈ રહ્યા છું અને તમે ત્યાં સુધી શું કરશો જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની બસ અત્યારે આટલું જ 4 દિવસમાં બહુ જ બોલ્યો છું હવે હું થાક્યો છું અમે આરામ કરીશું કાલે પણ કાલે અમારો જન્મદિવસ છે એનું સેલિબ્રેશન પણ છે એમાં પણ જોડાવાનું ચૂકશો નહીં અને સોમવારે ફરી એક વખત ખાસ સરપ્રાઈઝ નવી જોતા રહેજો અમને અને કરતા રહેજો જલસો આવજો બાય